અમેરિકાના સરકારી સૂત્રો મુજબ વિદેશ વિભાગે ભારતને 22 પ્રિડેક્ટર ગાર્જિયન ડ્રોનના નિકાસ માટેનું લાયસન્સ જાહેર કર્યું છે. 26 જૂને વ્હાઇટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે પહેલી દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. તેના એક સપ્તાહમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકાના વિદેશ વિભાગે ભારત માટે DSP-5 ગાર્જિયન નિકાસ માટેનું લાયસન્સ જાહેર કર્યું છે. DSP-5 શ્રેણીનું લાયસન્સ સૈન્ય હથિયારોના કાયમી નિકાસ માટે જાહેર કરવામાં આવ્યું છે. તેના કારણે ભારતની સુરક્ષાને મજબૂતી મળશે. ભારતીય સેનાને આ ડ્રોન મળવાથી હિંદ મહાસાગર અને સમુદ્રી સરહદ પર નજર રાખવામાં ઘણી મદદ મળશે. ઉલ્લેખનીય છે કે યુએસ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં રક્ષા સહકારને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ હતી, જેમાં અમેરિકાએ ભારતને સી ગાર્જિયન UAV, અપાચે ફાઇટર હેલિકોપ્ટર અને C-17 ઉડ્ડયન વિમાન આપવાની વાત કરી હતી.